વડોદરામાં ભાજપના એમએલએ જીતેન્દ્ર સુખડિયાના પુત્રની એજન્સીના કર્મચારીઓ રાંધણ ગેસની ચોરી કરતા રંગે હાથ ઝડપાયા છે. પુરવઠા વિભાગે ધારાસભ્યના પુત્રની એજન્સીમાંથી 25 ગેસ બોટલ તથા સાધનો કબજે કર્યા છે. આ કૌભાંડ બાદ લોકોએ ગેસ એજન્સીનું લાયસન્સ રદ કરવાની માંગ કરી છે. પુરવઠા વિભાગને બાતમી મળી હતી કે સમા વિસ્તારમાં આવેલી હેપી હોમ ગેસ એજન્સીમાં ગેસની ચોરી થઈ રહી છે. આ ગેસ એજન્સી વડોદરાના ધારાસભ્ય જીતેન્દ્ર સુખડિયાના પુત્ર હિરેન સુખડિયા દ્વારા ચલાવવામાં આવે છે. આ એજન્સીના ડિલિવરી બોય સામે પણ ભૂતકાળમાં અનેક ફરિયાદો ઉઠી હતી. સમા વિસ્તારના રહીશોની ફરિયાદ હતી કે એજન્સીનો ડિલિવરી બોય ગેસ સિલિન્ડર સાથે ચેડા કરે છે અને તેમને ઓછો ગેસ મળે છે. ત્યારે પુરવઠા વિભાગની તપાસમાં હેપી હોમ ગેસના કર્મચારીઓ રંગે હાથ ગેસ ચોરતા ઝડપાયા હતા. ગેસ એજન્સીના કર્મચારીઓ બોટલ રિફિલ કરતા પહેલા ગેસ કાઢી લેતા હતા અને તેના આધારે અન્ય ખાલી બોટલો ભરી લેતા હતા. આ મામલે કેટલાક ગ્રાહકોને વજન ઓછું લાગતું હોવાનું અનુભવાયું હતું. ગ્રાહકોએ પુરવઠા વિભાગને જાણ કરતા આજ પુરવઠા વિભાગે સપાટો બોલાવ્યો હતો. અહીંયા પુરવઠા કાયદાની કચેરીમાં ટેલિફોનિક માહિતી આપી હતી કે એક જગ્યાએ જલારામ મંદિર પાસે સમા રોડ પર ગેસ ગેરકાયદેસર રિફિલિંગ કાઢવાનું ગેસ રિફિલ કરવાનું કામ ચાલી રહ્યું છે. એ બાતમીના આધારે અહીંયાથી પુરવઠા ખાતાની કચેરીના કર્મચારીઓએ ત્યાં જઈને તપાસણી કરી હતી, જેમાં ત્યાં સ્થળેથી ડ્રાઈવર અને ડિલિવરી બોય તે સ્થળેથી ગેસ રિફિલિંગ કરતા પકડાયા છે. એજન્સીના માલિકમાં હાલ મારી પાસે એટલી જ વિગત છે કે એમનું નામ હિરેનભાઈ છે. બાકીની તમામ તપાસણીની વિગતો હજી આવવાની બાકી છે. સાથે તોલમાપ ખાતાના અધિકારીઓ પણ હતા, એટલે તોલમાપ ખાતાનો રિપોર્ટ પણ હજુ આવવાની બાકી છે. મારી એજન્સીમાં બે કર્મચારીઓ, જે કર્મચારી તો ના કહેવાય, મેં એમને કોન્ટ્રાક્ટ પર રાખેલા છે ટીવી મારા ગેસના ડિલિવરી માટે. એક છે પંકજભાઈ પરમાર અને એક ભાવેશ માછી. કાલે કંઈક બપોરે એ લોકો સમા વિસ્તારમાં સિલિન્ડરની ડિલિવરી કરતા હશે. ત્યાંથી પુરવઠા ખાતામાં મારી પર ફોન આવ્યો કે ભાઈ આવી રીતે તમારો એક ટેમ્પો આવી રીતે કંઈક ગેરરીતિ કરે છે ને અમે પકડ્યા. એટલે હું સીધો ઓફિસથી એમને જે જે સ્થળ પર પહોંચ્યો, મેં જોયું અને પુરવઠા અધિકારીને મેં કીધું કે સાહેબ તમારાથી જે થતું એ કડકમાં કડક પગલાં લેજો. અમે તો જે લેવાના છે તે લેવાના જ છે, પણ તમે પણ જેટલો બને એટલા વધારે પગલાં લો. વડોદરામાં આ જે વસ્તુ ચાલી રહ્યું છે તત્કાળ બંધ થાય એના માટે અમે પણ જાગૃત છે. એક નાગરિક તરીકે પણ હું આ વસ્તુ બધાને કહેતો હોઉં છું, મારા કસ્ટમરને કહેતો હોઉં છું અને બધા આપણી પ્રજાને પણ કહું છું કે જ્યારે પણ આપણા વિસ્તારમાં આપણા ઘરે જે સિલિન્ડર આવે છે સિલિન્ડર ઉપર ગ્રોસ વેઇટ લખેલું હોય છે. દરેક એજન્સીએ દરેક ડિલિવરી બોયને વજન કાંટા ઇલેક્ટ્રોનિક્સ આપેલા જ છે. એ લોકો લાવે ના લાવે એમની હોય છે, પણ દરેક કસ્ટમરે એ સિલિન્ડર વજન કરીને જ લેવો.